नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में आपनु स्वागत छे। मित्रों, तमने जे ऑक्टोबर मास में एकम कसोटी मळेली छे तेमा आज आपणे वात करवाना छीए धोरण 7 अने आपणो आजनो विषय छे संस्कृत। विद्यार्थी मित्रों, तमने एक वात जणावी दऊं के धोरण 6 7 8 तने तने एकम कसोटी छे ई तमने आपणी चैनल में मळी रहेशे। एटले खास करीने जो चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करी देजो अने बेल आइकॉन दबी देजो जेथी कि नोटिफिकेशन मळे अने तमने नवो विडियो आवे छे तमारा काम माटे होय। बराबर, तो चलो आज आपणे वात करवाना छीए धोरण 7 अने संस्कृत विषय विशे। तेमा आपणो पहेलो प्रश्न छे भाई कि नीचे आपेला चित्रोने आधारे तेमना नाम संस्कृतमां लखो। तो पहेलुं शुं छे भाई, पहेलुं जो तमने देखाय छे दरवाजो अथवा घर, बंने आपणे लखीए। बराबर, तो आपणे घरने शुं कही? गृहम। बीजो शुं छे भाई? तो के आपणे बारी देखाय छे। बराबर, तो एने शुं कहेवानुं भाई? वातायनम। पछी त्रीजुं छे शुं छे भाई? खुर्शी। बराबर ने, खुर्शीने संस्कृतमां शुं कहेवाय? આસંદહ। બરાબર, ચોથું છે ભ્રમણભાસ, એટલે આપણે જેને ફોન કહીએ છીએ ને, મોબાઈલ એ। પાંચમું છે શું છે ભાઈ? માચિસ જેવું દેખાય છે, જુઓ થોડાક આપણામાં ચિત્ર આછા લાગે છે। બરાબર, એટલે નિરખીને જોવાનું અને પછી જ લખવાનું, એને કહેવાય અગ્નિપેટિકા। છઠ્ઠું છે ઇસ્ત્રી, ઇસ્ત્રીને શું કહેવાય ભાઈ? સમીકર। સાતમું છે કોમ્પ્યુટર, બરાબર ને, કોમ્પ્યુટરને શું કહેવાય? સંગણકમ। પછી આઠમું છે ચશ્મા, ચશ્માને શું કહેવાય? ઉપનેત્રમ। નવમું છે માળા, માળાને શું કહેવાય? જપમાલા। દસમું છે ખિસકોલી, ખિસકોલીને શું કહેવાય? વૃક્ષ સાચિકા। બરાબર, તો આ રીતના 10-10 તમને ચિત્ર આપેલા છે, એની સામે તમારે સંસ્કૃતમાં લખવાનું છે, કોઈ ગુજરાતીમાં ન લખી નાખતા। જો ગુજરાતીમાં લખશો તો શું થશે ભાઈ? ખોટું પડશે। બરાબર, ચાલો હવે પ્રશ્ન નંબર 2 આપણે જોઈએ કે એમાં તમને એમ કીધું છે ભાઈ કે આપેલા ઉદાહરણને આધારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। તો શું કઈ રીતના વાક્ય બનાવવાનું? જો પક્ષી દ્વારમ દ્વારમ અટતિ, એટલે કૌંસમાં વાક્ય છે અને તમારે બે વખત લખવાનું છે, એક માથે મીંડું કરવાનું છે અને પછી બીજું લખો એમાં મ કરીને લખવાનું છે। બરાબર, જો આપણે એટલી આપણે જે જગ્યા છે એમાં સમાતા નથી, એટલા માટે મેં સાઈડમાં લખ્યા છે, એટલે તમને લખવામાં સરળતા લે અને સમજાઈ પણ જાય। બરાબર, ચાલો પહેલું વાક્ય શું બનશે? તો કે ભિક્ષુકઃ ગૃહમ ગૃહમ ગચ્છતિ। બીજું શૃગાલઃ વૃક્ષમ વૃક્ષમ ભ્રમતિ। ત્રીજું નૃપઃ આશ્રમમ આશ્રમ ગચ્છતિ। ચોથું સાધુ તીર્થમ તીર્થમ વિહરતિ। પાંચમું શિક્ષકઃ છાત્રમ છાત્રમ ગચ્છતિ। બરાબર, તો આ રીતના તમારે કૌંસના જે શબ્દ આપ્યો છે એનો ઉપયોગ કરીને તમારે લખતું જવાનું છે। બરાબર, ચાલો પ્રશ્ન 2 પૂરો થઈ ગયો, હવે વાત કરીએ પ્રશ્ન નંબર 3ની। એમાં તમને શું કીધું છે ભાઈ? કે આપેલા પદ્ય એટલે કે ગીતના આધારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। તમારે શેમાં લખવાના છે ભાઈ? પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં। તો પહેલું શું છે ભાઈ? મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ, તુષ્યંતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ, નયતિ ચ વૃષભ અલમપિ વહતિ, કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ, રોહતિ સસ્યમ ફલમ પ્રકામમ, ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ। બરાબર, તો આ તમને પદ્ય આપેલું છે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। તો ચાલો પહેલે આપણે જોઈએ શું છે ભાઈ પ્રશ્નના જવાબમાં। પહેલો પ્રશ્ન છે કે મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ? તો કે આપણે જો ઉપર જોયું ને કે મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ, એટલે કે યદા મેઘો વર્ષતિ તદા નીરમ પ્રવહતિ, જ્યાં મેઘ થાય છે ત્યાં નીર એટલે કે પાણી વહે છે। બરાબર, ચાલો બીજો, મેઘો વર્ષતિ તદા ક તુષ્યંતિ? તો શું આવશે ભાઈ? યદા મેઘ વર્ષતિ તદા કૃષકઃ તુષ્યંતિ છે કે ને, જો તુષ્યંતિ કૃષકઃ એટલે આવશે કૃષકઃ તુષ્યંતિ। બરાબર, ચાલો ત્રીજું, વૃષભ કુત્ર અસ્તિ? વૃષભ કુત્ર અસ્તિ ભાઈ? જો નયતિ ચ વૃષભ અલમપિ વહતિ, એટલે કે વૃષભ અલમપિ વસતિ। બરાબર, ચોથું, ક્ષેત્રમ ક કરસતિ? કરસતિ ક્ષેત્રમ વર્પિત ચ બીજમ। પાંચમું, કૃષકઃ કિમ વપતિ? કૃષિ કહ ક્ષેત્રે બીજમ વપતિ। બરાબર, ક્લિયર? તો આ પાંચે પાંચ જે તમારા પ્રશ્નો છે એના જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના છે, ગુજરાતીમાં લખવાના નથી, એટલે પહેલે તમારે પદ્ય વાંચી લેવાનું છે અને પછી તમારે જવાબ લખવાના છે। ચાલો હવે આપણે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ભાઈ, પ્રશ્ન નંબર 4। એમાં શું કીધું છે કે નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો। જો આ ભાઈ સાવ સહેલામ સહેલું, આમાં કંઈ વિચારવાનું જ નહીં, તમને જે પાંચે પાંચ જે વાક્ય આપેલા છે એ પાંચે પાંચ વાક્યને તમારે બેઠે બેઠા સારા અક્ષરે લખી નાખવાના છે। બરાબર, બેઠે બેઠા જોઈ જોઈને જ લખવાના છે, પણ કેવા અક્ષરે? સારા અક્ષરે લખવાના
છે, બરાબર, એને આપણે અનુલેખન કર્યું કહેવાય. ચાલ હવે પાંચમો જોઈ. પાંચમું શું કીધું ભાઈ તમને, કે નીચે આપેલા ગુજરાતી વાક્યનો અનુવાદ સંસ્કૃતમાં કરો. તો એમાં શું આવશે? પહેલું વાક્ય કે આ ખેડૂત છે, તો એમાં શું આવશે? એસહ કૃષિ કહ. બીજું, એક પક્ષી છે, એસહ પક્ષી. ત્રીજું, આ વેપારી છે, તો એમાં આવશે એસહ આપણી આપણી કહ. ચોથું, આ વૃક્ષ છે, તો એમાં આવશે એસહ વૃક્ષ. પાંચમું, આ કૂતરો છે, તો એમાં આવશે એસહ શ્વાન. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ ને કઈ રીતના તમારે પ્રશ્નના જવાબ લખવાના છે? અને આ જે પ્રશ્નના જે આપણે આન્સર આપ્યા છે તમારા અભ્યાસ માટે છે, બરાબર. અને તમારો અભ્યાસ છે એ સારામાં સારો થાય એટલા માટે આપણે આ પેપર છે અપલોડ કરેલું છે. એટલે તમારે શું કરવાનું છે, કોપી નથી મારવાની, સમજતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. અને જો આ વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને શું થાય કે અમે જેટલા પણ વિડીયો અપલોડ કરીએ એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે વિડીયો છે એ ઝડપથી જોઈ લ્યો. તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.